તાલુકા વહીવટીતંત્ર ડભોઈ તેમજ SDRF વડોદરાના સંયુક્ત ઉપક્રમે યાત્રાધામ ચાણોદ ખાતે આપદા મિત્રોની એક દિવસીય રિફ્લેક્સર તાલીમ શિબિર યોજાઈ. ગુજરાત સરકાર અને ભારત સરકારના NDMA દ્વારા વર્ષ 2018-23 દરમિયાન રાજ્યભરના 9,354 જેટલા આપદા મિત્રોને SDRF દ્વારા નિવાસી તાલીમ આપી તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા. ત્યારે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી તાલુકા વહીવટીતંત્ર ડભોઈ તેમજ SDRF લાલબાગ વડોદરાના સંયુક્ત ઉપક્રમે તાલીમ પામેલા 50 ઉપરાંત આપદા મિત્રોની એક દિવસીય રિફ્રેશર શિબિર ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે યોજવામાં આવી હતી. સવારના સેશનમાં આ આપદા મિત્રોને ડિઝાસ્ટરની પરિસ્થિતિમાં વહીવટીતંત્રને મદદરૂપ થવા તેમજ NDRF અને SDRF સાથે સંકલનમાં રહી પૂર બચાવ કામગીરી, રાહત વિતરણની કામગીરી, સ્થળાંતરમાં મદદરૂપ થવું, રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી સુંદર રીતે બજાવી શકે તે અંગેની BN હાઈસ્કૂલના હોલમાં મૌખિક તેમજ પ્રોજેક્ટર માધ્યમ સવિસ્તાર માર્ગદર્શન સાથે સમજ અપાઈ હતી. તો બપોરના સેશનમાં ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના નર્મદા કિનારે પૂર બચાવ કામગીરી, પ્રાથમિક સારવાર જેવા વિષયોમાં ની પ્રતીક્ષા પ્રત્યક્ષ તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ એક દિવસીય કેમ્પમાં ડભોઈ મામલતદાર DV ગામિત, ઈદરા નાયબ મામલતદાર હિતેશ રાણા, સર્કલ ઓફિસર પ્રવીણ જોશી તેમજ SDRF લાલબાગ વડોદરાના PSI KS રાઠવા અને તેઓની ટીમ ઉપસ્થિત રહી હતી. વિજય બારોટ, ZSTV ડભોઈ.